સ્વાગત છે. આજે આપણે ભણીશું ધોરણ 8 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ચેપ્ટર નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. એ પહેલા એક અગત્યની માહિતી મેળવી લઈએ. આપણી આ યુથ એજ્યુકેશન ચેનલમાં ધોરણ 1-12 સાયન્સ અને કોમર્સના તમામ વિષયના વિડીયો લેક્ચર મૂકવામાં આવે છે. અને જો તમે વિડીયો પહેલીવાર નિહાળી રહ્યા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો. ત્યારબાદ 15 મે 2019 રોજ એક એપ્લિકેશન લોન્ચ કરી રહ્યા છે, જેમાં પણ તમને ધોરણ 1-12 સાયન્સ કોમર્સના મટીરિયલ્સ, પાઠ્યપુસ્તક, વિડીયો લેક્ચર અને ગવર્મેન્ટ એક્ઝામ માટેના તૈયારી માટેના પ્રશ્નપત્રો પણ મૂકવામાં આવે છે, જેના મદદથી તમે સરળતાથી તૈયારી કરી શકો. અને શિક્ષક મિત્રો માટે એક પેપર જનરેશન માટેની એપ્લિકેશન લોન્ચ કરવાના છે, જેનાથી શિક્ષક મિત્રો સોલ્યુશન સહિત પેપર PDF સ્વરૂપે ડાઉનલોડ કરી શકશે અને પોતાના નામ અને લોગાવાળા પેપર પણ તેમાંથી જનરેટ કરી શકે. ભૂમિને તૈયાર કરે, એટલે કે અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે ખેત પદ્ધતિઓ વિશેની માહિતી મેળવેલી, તેમાં પહેલો પ્રકાર છે ભૂમિને તૈયાર કરવી. તો સૌપ્રથમ ભૂમિને તૈયાર કરવી વિશેની માહિતી મેળવીએ તો જમીનની અંદર એટલે કે ભૂમિમાં પાકને રોપતા પહેલાં જમીનને તૈયાર કરવી એક પાક ઉત્પાદન માટેનું સૌથી પ્રથમ ચરણ છે. એટલે જમીનમાં પાક રોપતા પહેલાં ભૂમિને તૈયાર કરવી એ પ્રથમ ચરણ છે. જમીનમાં પાક રોપતા પહેલાં ભૂમિને તૈયાર કરવી તે પ્રથમ ચરણ છે. અને જમીનને હળ વડે ખેડવામાં આવે છે અને તેનાથી જમીન ઉપર નીચે થાય છે અને જમીન પોચી બને છે. કે આ જમીનને હળ વડે ખેડવામાં આવે છે અને તેનાથી જમીન ઉપર નીચે અને તેનાથી જમીન ઉપર નીચે થાય છે અને જમીન પોચી બને છે. અને આ જમીન પોચી બનવાથી જમીનના મૂળ ઊંડે સુધી જમીનમાં જઈ શકે છે અને તેને શ્વસન, એટલે કે જે પાકના જે મૂળ હોય તેમને શ્વસન કરવામાં પણ ખૂબ જ મદદરૂપ છે. અને આ જમીનના મૂળ ઊંડે સુધી જઈ શકે છે અને મૂળને શ્વસન માટે પણ ઉપયોગી છે. કે આ જમીનના મૂળ ઊંડે સુધી જઈ શકે છે અને મૂળને શ્વસન માટે પણ ઉપયોગી છે. વળી પોચી માટી જમીનમાં જે રહેલા અળસિયા છે એ જમીનને પોચી બનાવે છે. તેમાં સેન્દ્રિય અથવા તો સેન્દ્રિય ખાતરો પણ ઉમેરવા પડે છે અને કુદરતી અને કૃત્રિમ ખાતરનો પણ ઉમેરો, એટલે કે પાકને રોપતા પહેલાં કુદરતી અને કૃત્રિમ ખાતર પણ નાખવું પડે છે. એટલે કે જમીનમાં રહેલા અળસિયા ખેતર અથવા તો ભૂમિને પોચી બનાવે છે અને સેન્દ્રિય તત્વો કે જમીનમાં રહેલા આળસ્ય જે જમીનને પોચી બનાવે છે તેમાં સેન્દ્રિય તત્વો પણ આળસ્ય ઉમેરતા હોય છે. તેથી અળસિયાને ખેડૂતના મિત્રો તરીકે પણ ઓળખવામાં આવે છે. તેથી અળસિયાને ખેડૂતના મિત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે તેથી અળસિયાને આપણે ખેડૂતના મિત્ર તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તો ખેડૂત ઘણી વખત ખેતરમાં માટીના ઢેફા હોય તો એ ખેતરને ખેડાણની પ્રક્રિયા દ્વારા તેને સમતલ બનાવવામાં આવે છે અને જેથી ખેતર સમતલ થઈ જાય તો વાવણીની અને સિંચાઈની પ્રક્રિયામાં તે ખૂબ જ ઉપયોગી થાય છે. ઘણી વખત ખેતરમાં ઢેફા હોય તો તેને ખેડાણની પ્રક્રિયા દ્વારા
દ્વારા જમીનને સમથળ બનાવવામાં આવે છે. જેથી સિંચાઈ અને વાવણીની પ્રક્રિયામાં ખૂબ જ ઉપયોગી થાય છે. એટલે કે ઘણી વખત ખેતરમાં માટીના ઢેફા હોય તો તેને ખેડાણની પ્રક્રિયા દ્વારા એ ખેતર ભૂમિને એકદમ સમથળ બનાવવામાં આવે છે, જેનાથી આપણે સિંચાઈ અને વાવણીની પ્રક્રિયામાં જે સમથળ જમીન હોય તો એ ખૂબ જ ઉપયોગી થાય છે. ઘણી વખત પાક રોપતા પહેલાં ખેતરમાં કુદરતી અથવા તો કૃત્રિમ ખાતર ઉમેરવું પડે છે, અથવા તો પાણી પણ આપવું પડે છે. ઘણી વખત પાક રોપતા પહેલાં જમીનમાં કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું પડે છે અને પાણી પણ આપવું પડે છે. તો પાક રોપતા પહેલાં ઘણી વખત કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવામાં આવે છે અને પાણી પણ આપવું પડે છે, અને આ રીતે તૈયાર કરેલી જમીન પાક માટે ખૂબ જ ઉપયોગી છે. આ રીતે તૈયાર કરેલી જમીન પાક માટે ખૂબ જ ઉપયોગી છે. તો આ રીતે આપણે ખેત પદ્ધતિનો પહેલો મુદ્દો કે ભૂમિને તૈયાર કરીએ, તેમાં સૌ પ્રથમ જોઈએ તો પાક રોપતા પહેલાં ભૂમિને તૈયાર કરવી એ પાકને ઉત્પાદન માટેનું સૌથી પ્રથમ ચરણ છે. ત્યારબાદ આ જમીનને હળ વડે ખેડવામાં આવે છે અને તેમાં હળ વડે ખેડવાથી જમીન ઉપર નીચે થાય છે અને જમીન એકદમ પોચી બને છે. આ જમીન પોચી બને એટલે કે પાકના મૂળ ઊંડે સુધી જમીનમાં જઈ શકે છે અને તેના માટે મૂળને શ્વસન માટે પણ એ ઉપયોગી છે. અને જમીનમાં રહેલા આળસિયા જમીનને પોચી બનાવે છે અને તેમાં સેન્દ્રિય તત્વો પણ ઉમેરતા હોય છે, તેથી અળસિયાને આપણે ખેડૂતના મિત્ર તરીકે પણ ઓળખી શકીએ. અને ઘણી વખત ખેતરમાં માટીના ઢેફા હોય તો તેને એકદમ ખેડાણની પ્રક્રિયા દ્વારા એકદમ સમથળ બનાવવામાં, જેથી સિંચાઈ અને વાવણીની પ્રક્રિયામાં તે ખૂબ જ ઉપયોગી બને છે. અને પાકને રોપતા પહેલાં જમીનમાં કુદરતી ખાતર અથવા તો કૃત્રિમ ખાતર અને પાણી પણ આપવું પડે છે. અને આ રીતે તૈયાર કરેલી જમીન એ પાક માટે ખૂબ જ ઉપયોગી છે. આગળના વિડીયો લેક્ચરમાં આપણે ખેત પદ્ધતિઓની આગળની પદ્ધતિઓ વિશેની માહિતી મેળવીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો.